નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ટૂંકા દાખલા દાખલા સૂત્ર સૂત્ર મદદથી 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 ગણવાના ગણવાના છે 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 આ જે એની એની આપણે અંદર ટોટલ પાંચ દાખલાઓ આપેલા છે આ પાંચ દાખલામાંથી બીજો અને ત્રીજો આ બે દાખલા તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે એક દાખલો ગણાવું એટલે બાકીના બધા દાખલા આવડી જ જવાના છે પરંતુ મારે ચોથો અને પાંચમાં થોડા એવા ગણાવવા પડશે સૂત્ર તો આનું આ જ આવવાનું છે વિદ્યાર્થી મિત્રો દાખલો જોઈએ ઉદાહરણ પંદર પેજ નંબર બ્યાસી ઉપર આપેલું છે આ મિત્રો ઉદાહરણ પંદર એક કંપનીમાં છ વર્ષના વેચાણ અને નફાની સંબંધિત માહિતી આપેલી છે તમને સિગ્મા સિગ્મા વાય નો સ્કવેર બધી જ ડિટેલ આપેલી છે અને કયું છે એક્સ અને વાય વચ્ચે નું શોધો જે ડિટેલ આપી છે બધી લખી દીધી વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર લખ્યું આપણે હવે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે તો ધ્યાન રાખજો એન એન ની કિંમત શું આપેલી છે તો આ છ સીગમા એક્સ વાય તો સીગમા એક્સ વાય તમને ચારસો ને એકત્રીસ આપ્યા છે ચારસો ને એકત્રીસ ઓછાના ઓછા સીગમા એક્સ અઠાવન આપેલા છે તો આ અઠાવન સીગમા વાય ચાલીસ આપેલા છે તો ચાલીસ સીગમા એક્સનો સ્ક્વેર પહેલા તો એન તો આ છ પછી બ્રેકેટમાં સીગમા એક્સનો સ્ક્વેર છસો ને છ આપેલો છે ઓછા સીગમા એક્સનો બ્રેકેટ સ્ક્વેર સિગમા એક્સ એટલે કે અઠાવન આપેલા છે તો આ અવેર સિગમા વાય એટલે કે ચાલીસ આપેલા છે અને બ્રેકેટ નો અહીંયા સ્કવેર હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે એમ કેલ્શિયન ની મદદથી બટ આપણે ગણતરી કરવાની છે તો છ ગુણ્યા ને એકત્રીસ એટલે કે આન્સર આવે છે પચીસ ઓછા અઠાવન ગુણ્યા ચાલીસ એટલે કે છસો ને છ એટલે કે છત્રીસ છત્રીસ આવે છે અઠાવન નો સ્કવેર એટલે કે તેત્રીસ ચોસઠ આવે છે છ ગુણ્યા ત્રણસો ને સોળ એટલે કે અઢાર છન્નું અને ચાલીસ નો એટલે આ સોળસો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવાની હવે આ પચીસ છ્યાસી માંથી આ રકમ માઇનસ કરવાની છે તો પચીસ આ કરીશું એટલે આવે છે અઢાર છન્નું માંથી સોળસો માઇનસ કરીએ તો આ બસો ને છન્નું હવે બસો છાસઠ જે આપ્યા છે એ એમના એમ જ હવે તમને ખબર જ છે એમ કે બંનેનો ગુણાકાર કરવાનો છે આ બંનેનો ગુણાકાર એટલે કે એસી હજાર પાંચસો બાર પછી બસોસો છાસઠ એમના એમ અને એસી પાંચસો ને બારનો તમારે રૂટ કાઢવાનો તો રૂટ જે આવે છે એ છે બસો ચોસઠ આ બંનેનો ભાગાકાર કરવાનો ભાગાકાર કરશો તો આન્સર જે આવે છે એ છે ઝીરો ત્રાણું ચોરાણું તો આજની કિંમત વિદ્યાર્થી મિત્રો તમને જીરો પોઈન્ટ ચોરાણું મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે બાકીના જે બે દાખલા છે બે પોઈન્ટ ચૌદમાં દાખલાનો બીજો દાખલો એ પેજ નંબર પંચ્યાસી ઉપર આપેલો છે એ હોમવર્કમાં છે અને સ્વાધ્યાય દાખલો પેજ નંબર એકસો છે એ પણ હોમવર્કમાં છે વિદ્યાર્થી મિત્રો જ રીતે ડિટેલ આપેલી છે ખાલી સૂત્ર લખી અંદર કિંમત મૂકી આગળ ગણતરી જ કરવાની છે થોડા એવા આ સૂત્રની મદદથી જ પણ થોડા એવા અટપટા દાખલા જોઈએ તો ચોથો અને પાંચ નંબરનો છે એટલે કે ઉદાહરણ અઠ્યાવીસ પેજ નંબર એકસો બે ઉપર જોઈએ આપણે ઉદાહરણ અઠ્યાવીસ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો રકમ વાંચજો એક શિક્ષણવિદે મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયાના વપરાશ અને પરીક્ષાના પરિણામ વચ્ચે સબંધ જાણવા માટે એક પ્રયોગ કર્યો હતો તે માટે દસ વિદ્યાર્થીઓનો સમૂહમાં તેઓ છેલ્લા અઠવાડિયામાં મોબાઈલ ફોનના સોશિયલ મીડિયા પર સમય એક્સ કલાકમાં અને પછી પરત લેવાયેલા પચાસ ગુણની પરીક્ષામાં મેળવેલ ગુણ ની પરીક્ષા પરથી નીચેના પરિણામો મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમને બધી ડિટેલ આપેલી છે અહીંયા આગળ દસ વિદ્યાર્થીઓનો સમૂહ લીધેલો છે એટલે એની કિંમત દસ આપી છે તમને ખબર પડે હવે એ સિવાય સીગમાં એક્સ સીગમા વાય સીખમાં એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને sigma એક્સ ઇન્ટુ વાય બધી કિંમત આપી છે હવે વાત જો વિદ્યાર્થી મિત્રો ખાસ પાછળથી માલુમ પડ્યું કે એક્સ અને વાયના અવલોકનની એક જોડ પંદર પચીસ ને બદલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ અવલોકનની એક જોડ એક્સ અને વાયની કિંમતો આપેલી છે અનુક્રમે પહેલી કિંમત એક્સની હોય બીજી કિંમત વાયની હોય પંદર પચીસ ને બદલે તેર વીસ લેવાઈ ગઈ છે લેવાના હતા પંદર અને પચીસ પરંતુ ભૂલથી કેટલા લેવાઈ ગયા છે તેર અને વીસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સાચી કિંમત શોધવાની છે આવો દાખલો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે દાખલો ગણવાનો તો તમને ખબર જ છે એમ કે સાચી કિંમત હોય એ આપણે પ્લસ કરવાની હોય અને ખોટી કિંમત આપેલી હોય એ માઈનસ કરવાની હોય એટલે કે સુધારે કિંમત મળી જાય અને એના આધારે બધી ડિટેલ તમે કિંમત સૂત્રમાં મૂકી દો એટલે તમને દાખલાનો જવાબ મળી જાય તો જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલો આ રીતે સ્ટ્રક્ચર બનાવી દેવાનું વિદ્યાર્થી મિત્રો સુધારે કિંમત શોધવા માટે કે આપેલી કિંમત વધતા સાચી કિંમત માઇનસ ખોટી કિંમત હવે જે પણ કિંમતો આપી છે એ બધી ઉભા ક્રમમાં લખી દેવાની આવી રીતે ઉભા ક્રમમાં લખી નાખવાની જે પણ કિંમતો છે એ હવે આપેલી કિંમત તમને જે અહીંયા આગળ કિંમતો આપેલી છે રકમની અંદર એ અહીંયા લખવાની છે ખાસ ધ્યાન રાખજો સીગમાં એક્સ એટલે કે એકસો આપેલા છે તો એકસો તેત્રીસ y વાય બસો વીસ આપેલા છે તો બસો ને વીસ નો સ્કવેર ત્રેવીસ ચુમ્માલીસ આપેલા છે તો ત્રેવીસ y વાયનો સ્કવેર પાસઠસો આપેલા છે તો આ પાસઠસો સીગમાં એક્સ ઇન્ટુ વાય તમને આપેલા છે પાંત્રીસો તો આ પાંત્રીસો આવી રીતે આપેલી જે પણ કિંમત છે બધી લખી નાખવાની હવે પ્લસ સાચી કિંમત તો અહીંયા આગળ બધી જગ્યાએ પ્લસ 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 કરી દેવાનું કારણ કે સાચી કિંમત લખવાની છે સાચી કિંમત છે કે વિદ્યાર્થી મિત્રો તો તમારે એ જોવાનું છે આ પંદર અને પચીસ એ સાચી કિંમત છે એમાંથી એક્સ એક્સ ની કિંમત હંમેશા પહેલી હોય તમને ખબર જ છે તો એક્સ ની પંદર એ સાચા છે તો આ સાચી કિંમત પ્લસ પંદર વાય વાય ની કિંમત પચીસ કહેવાય તો અહીંયા આગળ એ આ 25 હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો x નો સ્ક્વેર એટલે કે અહીં આગળ કઈ કિંમત સાથી છે x ની 15 તો 15 નો સ્ક્વેર કેટલો થશે 225 તો 225 પછી આદ રીતે y નો સ્ક્વેર તો y નો સ્ક્વેર છે 25 તો n નો સ્ક્વેર થાય y નો સ્ક્વેર y નો સ્ક્વેર એટલે કે 25 આપેલા છે તો 25 નો સ્ક્વેર કરી દેવાનો એટલે કે 625 હવે અહીંયા જોવો વિદ્યાર્થી મિત્રો x * y એક્સ અને વાય બંનેનો ગુણાકાર એક્સ ને વાય એટલે કે પંદર ગુણ્યા પચીસ તો એનો આન્સર આવે છે હવે આ વિદ્યાર્થી મિત્રો કિંમત હોય તો એ માઇનસ કરવાની છે તો બધામાંથી આપણે કરીશું માઇનસ ખોટી કિંમત તો ખોટી કિંમત કઈ છે તેર અને વીસ એક્સની કિંમત કઈ કહેવાય તેર તો અહીંયા એક્સની જગ્યાએ મૂકી દેવાના તેર સીગમાં વાય એટલે કે વાયની કિંમત કઈ છે વીસ તો આ વીસ હવે x નો no સ્ક્વેર x ની કઈ કિંમત ખોટી છે તેર તો 13 નો સ્ક્વેર એકસો y નો no સ્કવેર y નો સ્ક્વેર એટલે કે વીસ 20 નો સ્ક્વેર એટલે કે એક્સ એટલે વાય તેર ગુણ્યા વીસ તેર ગુણ્યા વીસ એટલે કે તેર દૂના છ વીસ બસો ને સાહીઠ હવે તમને અહીંયા આગળ સુધારેલી કિંમત મળી જશે એકસો માં પંદર પ્લસ કરો તેર માઇનસ કરો એટલે તમને જે આન્સર આવે છે એકસો ને પાંત્રીસ મળશે એ જ રીતે આ બીજાની ગણતરી કરવાની તો એ બસો ને પચીસ આવે છે પછી આવે છે ચોવીસો પછી આવે છે સડસઠ પચીસ અને છેલ્લે છત્રીસ પંદર આ રીતની બધી ગણતરી કરી દેવાની હવે તમને સુધારેલી કિંમત મળી ગઈ છે તો તમારું જે સૂત્ર છે એની અંદર કિંમતો મૂકી દાખલો પૂરો કરી દેવાનો છે આ રહ્યું વિદ્યાર્થી મિત્રો સૂત્ર સૂત્રની અંદર પેલા એન એનની કિંમત દસ આપેલી છે હા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જુઓ આપણે સાચી કિંમત પ્લસ કરી છે અને ખોટી કિંમત માઇનસ એટલે કે એક પ્લસ થઈ જાય છે અને બીજી માઇનસ થઈ જાય છે એટલે એનની કિંમતમાં કોઈ ચેન્જીસ થશે નહીં જો આપણે ખાલી સાચી કિંમત પ્લસ જ કરી હોત ભૂલથી લેવાની રહી ગઈ હોય તો આપણે પ્લસ કરી હોત તો અહીંયા આગળ જે એનની કિંમત દસ છે એ અગિયાર થઈ જાય ખોટી કિંમત લો કોઈ કિંમત ભૂલથી વધારાને લેવાઈ ગઈ છે તો તમને ટોટલ એન દસ આપેલો છે પરંતુ વધારાને લેવી ગયું હોય તો આપણે ખાલી માઇનસ જ કરીએ તો માઇનસ કરીએ એટલે એક કિંમત ઓછી થઈ જાય એટલે કે નવ આવે પરંતુ અહીંયા આગળ સાચી કિંમત પ્લસ કરી ખોટી કિંમત માઇનસ કરી એટલે એન કોઈ ચેન્જીસ થશે નહીં એટલે એનની કિંમત તો તમને જે આપી છે એની એ જ મૂકવાની થાય એટલે કે દસ ના દસ સીગમાં એક્સ ઇન્ટુ વાય તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ સુધારેલી કિંમત જે આવી છે એ જ લખવાની છે તો સીગમાં એક્સ વાય એટલે કે આ છત્રીસ પંદર 50 सिग्मा x सुधारायले किंमत 135 25 सिग्मा y એટલે કે 225 n n એટલે કે 10 x² सिग्मा x નો સ્ક્વેર એટલે કે આ 2400 માઈનસ ના માઈનસ અ સિગ્મા x નો બ્રેકેટ સ્ક્વેર એટલે કે 135 નો આ બ્રેકેટ સ્ક્વેર n ની કિંમત 10 सिग्मा y નો સ્ક્વેર એટલે કે આ 67 25 ઓછા સિગ્મા વાય નો બ્રેકેટ સ્ક્વેર એટલે કે બસો પચીસ નો આ સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરી દઈએ તો ફટાફટ તમને ગણતરીમાં આવડે છે હવે આ બંનેનો ગુણાકાર થાય તો બંનેનો ગુણાકાર એક મિન્ડુ ખાલી એડ કરવાનું આવે તો આ છત્રીસ એકસો પચાસ ઓછા આ બંનેનો ગુણાકાર ત્રીસ ત્રણસો પંચોતેર હવે આ બંનેનો ગુણાકાર દસ ગુણ્યા ચોવીસો એટલે કે આ ચોવીસ હજાર એકસો એટલે કે અઢાર પચીસ દસ ગુણ્યા સડસઠ પચીસ એટલે કે સડસઠ બસો ને પચાસ બસો પચીસ નો સ્કવેર એટલે કે પચાસ છસો ને પચીસ આ રીતે ગણતરી કરવાની પછી વિદ્યાર્થીઓ મિત્રો આમાંથી આ માઇનસ કરવાના છે આમાંથી આ માઇનસ કરો આમાંથી આ માઇનસ કરો જે પણ કિંમત આવે બંનેનો અહીંયા આગળ તમારે ગુણાકાર છે ગુણાકાર પછી આની કિંમતનો રૂટ કાઢી નાખો રૂટ કાઢો એટલે તમને જે આ બંનેનો ભાગાકાર કરી નાખો ભાગાકાર કરો એટલે ચાર આંકડામાં પોઈન્ટ પછી ચાર આંકડામાં કિંમત લખવાની પછી એની અસર આગળ આપી દો એટલે કે ઝીરો પોઈન્ટ ઓગણસાઠ ફાઇનલ આન્સર આવે તો વિદ્યાર્થી મિત્રો આ થોડી અલગ રીતનો દાખલો કહેવાય જેમાં સુધારેલી કિંમત સુધી પછી તમારે અંદર મૂકવાની હોય આવો દાખલો ત્રણ માર્ક્સમાં સો ટકા પૂછાય હવે વિદ્યાર્થી મિત્રો છે તમારે હોમવર્કમાં એ દાખલાની પ્રેક્ટિસ જ કરવાની છે આ નવમો દાખલો વિદ્યાર્થી મિત્રો ગણવાનો છે એક્સ અને વાયની બધી માહિતી આપેલી છે હવે અહીંયા આગળ બધી ડિટેલ આપેલી છે અને અહીંયા આગળ વાંચજો વિદ્યાર્થી મિત્રો પાછળથી જાણવા મળ્યું કે અવલોકનની એક જોડ દસ અને છ એટલે કે એક્સની કિંમત દસ અને વાયની કિંમત છ ભૂલથી વધારાની લેવાઈ ગઈ હતી વધારાની લેવાઈ ગઈ છે અને આ અવલોકનની જોડને માહિતીમાંથી કાઢી નાખીને સ સંબંધાંકની કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક ભૂલ થઈ છે ભૂલની અંદર જે તમને એન પચાસ આપેલા છે એમાં એક જોડ વધારાની છે પચાસ ની અંદર એક જોડ વધારાની છે તો વિદ્યાર્થી મિત્રો વધારાની લેવાઈ ગયું હોય તો તમને ખબર છે એમ કે એને દૂર કરવી પડે એટલે કે કિંમતમાંથી કાઢી નાખવી પડે એટલે સુધારેલી કિંમત મળે એને સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને જવાબ મળે તો સૌથી આપણે સુધારેલી કિંમત શોધી દઈએ એટલે કે વધારાની કિંમત જે લેવાઈ ગઈ છે એક જોડ વધારાની જે છે એક જોડ એ જોડને આપણે કાઢી નાખીએ અને સુધારેલી કિંમત શોધી દઈએ ઉદાહરણ આની અંદર વિદ્યાર્થી મિત્રો બધી જ કિંમતમાં લખી દીધી છે વધારાની કિંમત છે દસ અને છ હા સુધારેલી કિંમત શોધવા માટે આપેલી કિંમત માઇનસ વધારાની કિંમત છે તો માઇનસ જ કરવાની આવે ખોટી કિંમત માઇનસ થાય ભૂલથી લેવાની રહી ગઈ હોય તો આપણે પ્લસ કરવી પડે અથવા તો સાચી કિંમત હોય તો એ પણ પ્લસ કરવી પડે તો અહીંયા આગળ મેં બધી કિંમત જે આપી હતી લખી દીધી હવે વધારાની કિંમત વધારાની કિંમત માટે એક્સ એક્સ માટે હંમેશા પહેલી કિંમત છે દસ તો અહીંયા આગળ આ દસ વાય વાયની કિંમત છો તો આ છો એક્સનું સ્ક્વેર એટલે કે દસ નો સ્ક્વેર આ સો વાય અહીંયા આગળ y નો સ્ક્વેર 6 નો સ્ક્વેર એટલે કે છત્રીસ એક્સ ઇન્ટુ વાય દસ ગુણ્યા છ એટલે કે 60 હવે આ 500 માંથી આ કિંમત બધી માઇનસ જ કરવાની છે અહીંયા આગળ તો કોઈ પ્લસ કરવાની છે નહીં તો અહીંયાથી આ ચારસો ને નેવું માંથી 6 માઇનસ થાય તો 294 ચોરાણું એ જ રીતે આગળ આ ત્રેપન પચાસ એ જ રીતે બે માંથી છત્રીસ જાય તો ઓગણીસ ચોસઠ આમાંથી આ 60 માઇનસ થાય तो आ त्रीस त्रीस અને હા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ અવલોકનની એક જોડ વધારાની છે તો એ જોડને દૂર કરવાની છે એના માટે n ની કિંમત જે છે એની અંદર ચેન્જ કરવો પડશે કારણ કે એક કિંમત માઇનસ થાય છે n ની કિંમત n ની જે તમને 50 જોડ આપેલી છે આ જોડમાંથી એક જોડ વધારાની છે તો એક જોડ માઇનસ કરી દઈએ તો n ની કિંમત કેટલી બની જશે 49 થઈ જશે હવે તો વિદ્યાર્થી મિત્રો તમને આવડે જ છે કે સૂત્ર મૂકવાનું સૂત્રની મૂકી આ બધી જ કિંમતો સુધારેલી આપણે મૂકી દેવાની એટલે દાખલોનો જવાબ આવી જાય વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો આગળ જે દાખલો છે એ તમારે હવે પ્રેક્ટિસ કરવાની છે સૂત્ર મૂકી ડાયરેક્ટ કિંમત જ લખવાની છે છતાંય તમે તમારી રીતે પ્રેક્ટિસ કરજો અને જો કોઈને ભૂલ પડે તો એના માટે અહીંયા આગળ આ દાખલો ગણીને આપો છું તો એ તમે ચેક કરી લેજો બાકી દાખલો તમારે જાતે જ ગણવાનો છે પ્રેક્ટિસની અંદર ભૂલ પડે તો જ જોવાનું બાકી જોવાનું નહીં અને આગળના બે દાખલા વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે એમ કે પ્રેક્ટિસ કરવાની છે તમારે મેં કહેલા છે એ બીજો દાખલો અને આ ત્રીજો દાખલો આ બે દાખલા પણ તમારા પ્રેક્ટિસમાં છે તો એ તમે નોંધી લેશો બે પોઈન્ટ બે નો ચૌદમાં નો બીજો પેજ નંબર પંચ્યાસી અને પેજ નંબર એકસો અગિયાર ઉપર છે એ બંને તો એકદમ સહેલા દાખલા છે એટલે તમને આવડી જ જવાના છે તો મળીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો બીજા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય યુ